નમસ્કાર શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ઓર પ્રલય ઉશ્કે ગોદને પલતે હૈ ચાણક્યનું આ વિધાન ઘણું બધું કહી જાય છે કે શિક્ષકના હાથમાં નિર્માણ અને પ્રલય આ બંને બાબતો સમાયેલી છે તો આપણને પ્રશ્ન એવો થાય કે શિક્ષકનું સમાજની અંદર આટલું બધું મહત્ત્વ સ્વીકારેલું છે તો આ શિક્ષકોને જે તૈયાર કરે છે એટલે કે શિક્ષક પ્રશિક્ષણ વિશે જાણવું ખૂબ જરૂરી છે વળી ભારતીય સંસ્કૃતિ ખૂબ પ્રાચીન સમયથી પોતાનો સાંસ્કૃતિક વારસો ધરાવે છે એમાં એવું કહેવાય છે ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મિ શ્રી ગુરુવે નમ એટલે કે ગુરુની સાથે ગુરુની તુલના બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સાથે કરવામાં આવી છે તો સ્વાભાવિક રીતે આપણને એવો પ્રશ્ન થાય કે ગુરુ એટલે કે શિક્ષકનું આટલું બધું મહત્ત્વ સમાજમાં સ્વીકારેલું છે તો સમાજ શિક્ષક પાસેથી ગુરુ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખે છે અને આ અપેક્ષાઓ માટે ખરું ઉતરવાનું કામ શિક્ષકે કરવાનું છે વળી શિક્ષક વિશે રવિન્દ્રનાથ ટાગોરનું એક વિધાન છે બહુ જ સરસ વિધાન છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એક દીવો બીજા દીવાને ત્યારે જ પ્રજ્વલિત કરી શકે જ્યારે એ દીવો પોતે સ્વયં પ્રકાશિત હોય એટલે કે એક દીવો બીજા દીવાને ત્યારે જ પ્રજ્વલિત કરી શકે જ્યારે પોતે સ્વયં પ્રકાશિત હોય જ્યારે જો પોતે દીવો પ્રકાશિત નહીં હોય તો એ બીજા દીવાને પ્રકાશિત નહીં કરી શકે આવી જ રીતે શિક્ષક માટે પણ આવું જ કહેવાય છે કે જ્યારે એક શિક્ષક પોતે જ્ઞાનરૂપી દીપકથી જ્ઞાનરૂપી પ્રકાશથી પ્રજ્વલિત હશે તો અને તો જ એ બીજા વિદ્યાર્થીઓમાં જ્ઞાન છે એ ફેલાવી શકશે અને વિદ્યાર્થીઓના અજ્ઞાનરૂપી અંધકારને પોતે દૂર કરી શકશે તો સમાજની અંદર આપણે જોવા જઈએ તો શિક્ષકોનો આટલો ઊંચો મોભો આટલું ઊંચું સ્થાન આવો પવિત્ર વ્યવસાય આ બધું હોય તો શિક્ષકોને જે તૈયાર કરે છે એટલે કે શિક્ષક પ્રશિક્ષણની સંસ્થાઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે વળી ભગવદ્ ગીતામાં સરસ મજાનું કહેવામાં આવ્યું છે નહીં જ્ઞાનીન સદૃશમ પવિત્ર મીહ વિદ્યતે જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં આ વિશ્વમાં બીજું કંઈ જ નથી તો આ જે જ્ઞાનને પ્રદાન કરવાની જે પ્રક્રિયા છે જ્ઞાન આપવાની જે રીત છે એ કામ શિક્ષકો કરે છે તો આ શિક્ષકોને તૈયાર કરતા શિક્ષક પ્રશિક્ષણના કાર્યક્રમ વિશે જાણવું ખૂબ જરૂરી છે તો આજે આપણે આ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમની ધારણાઓ એટલે કે કયા ધારણાઓ ઉપર શિક્ષક પ્રશિક્ષણ રચાયેલ છે તે જાણવું ખૂબ જરૂરી છે આમ તો ધારણાને ઉત્કલ્પના એવા નામે પણ ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં જેને આપણે હાઇપોથિસિસ એવા નામે પણ ઓળખીએ છીએ ખાસ કરી અને વિજ્ઞાન અને સંશોધનમાં જ્યારે કોઈ પણ સંશોધન શરૂ કરવામાં આવે એ સંશોધન શરૂ કરતા પહેલાં એના વિશેની ઉત્કલ્પનાઓ બાંધવામાં આવે છે આ ઉત્કલ્પનાઓ બાંધ્યા પછી આ ઉત્કલ્પનાઓને સમજવામાં આવે છે અને અંતે આ ઉત્કલ્પનાઓની સફળતા છે એ નક્કી કરવામાં આવે છે તો શિક્ષક પ્રશિક્ષણ કઈ ધારણાઓ ઉપર રચાયેલો છે કઈ ધારણાઓ ઉપર બંધાયેલો છે તે જાણવું ખૂબ જરૂરી છે તો આપણે જોઈએ કે શિક્ષક પ્રશિક્ષણની ધારણાઓ કઈ કઈ છે પહેલું શિક્ષકો જન્મે છે બનાવી શકાતા નથી સફળ શિક્ષક થવા માટે પ્રશિક્ષણ જરૂરી છે આમ તો એવું કહેવાય છે ટીચર્સ આર બોર્ન નોટ મેડ પરંતુ જો આ વિધાનને આપણે સ્વીકારી લઈએ તો શિક્ષક પ્રશિક્ષણની કંઈ જરૂરિયાત જ નથી જો શિક્ષકો જન્મતા જ હોય શિક્ષકો આપોઆપ ઉદભવતા હોય તો એમને પ્રશિક્ષિત કરવાની શું જરૂર પણ પ્રશ્ન એ થાય છે કે આ જે ધારણા છે શિક્ષકો જન્મે છે બનાવી શકાતા નથી એ સંપૂર્ણ સાચી નથી અંશતઃ સાચી છે નો ડાઉટ ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે કે ઘણા બધા જન્મજાત શિક્ષકો હોય છે એમને કોઈ પ્રશિક્ષણની તાલીમની જરૂર નથી પરંતુ આજે શિક્ષણનો એટલો બધો વ્યાપ વધી ગયો છે શિક્ષણના ક્ષેત્રમાં નૂતન એટલા બધા પરિવર્તનો આવી રહ્યા છે વળી શિક્ષણના સુધારણાઓ માટે જે કાંઈ સમિતિઓ રચાયેલી છે પછી રાધાકૃષ્ણન કમિશન હોય મુદાલિયર પંચ હોય કોઠારી કમિશન હોય શિક્ષણની રાષ્ટ્રીય નીતિ હોય કે ડેલોર્સ કમિશન હોય આ બધા જ પંચોએ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષક પ્રશિક્ષણ ઉપર ખાસ ભાર મૂકો છે એટલે શિક્ષકોને પ્રશિક્ષિત કરવા ખૂબ જરૂરી છે શિક્ષકો જન્મજાત હોય છે પણ એનું પ્રમાણ કેટલું આજે વિશ્વમાં વસ્તીનો વિસ્ફોટ અને ખાસ કરીને ભારતની અંદર આજે વસ્તીનો એટલો બધો વિસ્ફોટ થયો છે કે એટલા બધા શિક્ષકો ક્યાંથી લાવવા એનું પ્રમાણ કેટલું તો એનું પ્રમાણ બહુ જ જૂજ છે એટલા માટે શિક્ષકોને પ્રશિક્ષિત કરવાની બહુ જ જરૂર છે આ વાતને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે જ્યારે હીરો એ ખાણમાં હોય છે ત્યારે નો ડાઉટ એની કિંમત તો હોય જ છે પરંતુ આ હીરાને યોગ્ય ઘાટ આપવામાં આવે તો એમની મૂલ્ય એમની ચમક અને એમની ગુણવત્તા એમાં ચોક્કસ વધારો થાય છે તેવી જ રીતે જે જન્મજાત શિક્ષકો હોય છે એમની કિંમત તો છે જ હીરાની જેમ એમની ગુણવત્તા તો છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ જો એમને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે યોગ્ય પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસ જેમ હીરાને ઘાટ આપ્યા પછી એમની કિંમત અને ચમકમાં વધારો આવે છે એવી જ રીતે શિક્ષક જે જન્મજાત શિક્ષકને પ્રશિક્ષિત કરવામાં આવે તો સોનામાં સુગંધ પડી જાય છે એટલે પહેલી જે પૂર્વધારણા છે કે શિક્ષકોને પ્રશિક્ષિત કરવા ખૂબ જરૂરી છે પ્રશિક્ષિત કરવાથી સમાજમાં જે કંઈ નવી નવી ઘટનાઓ બને છે શિક્ષણ ક્ષેત્રે જે જે નવા પરિવર્તનો આવી રહ્યા છે આ પરિવર્તનનું પરિવર્તનોનું જ્ઞાન છે આપણે પૂરું પાડી શકીએ છીએ બીજી પૂર્વધારણા એવી છે શિક્ષણ એક કલા છે અને વિજ્ઞાન પણ છે આ બંનેનો સમન્વય ખૂબ જરૂરી છે ઘણા બધા લોકો શિક્ષણને કલા પણ ગણે છે અને શિક્ષણને વિજ્ઞાન પણ ગણે છે પણ શિક્ષણ એ કલા પણ છે અને સાથે સાથે એ વિજ્ઞાન પણ છે કોઈ પણ કલા હોય પછી સાહિત્ય હોય સંગીત હોય નૃત્ય હોય કોઈ પણ કલા હોય આ કલાનો અંતિમ ઉદ્દેશ કે અંતિમ ધ્યેય એ હોય છે કે વ્યક્તિને આનંદની પ્રાપ્તિ કરાવવાની આ અર્થમાં અધ્યાપન કે પ્રશિક્ષણ પણ એક કલા છે હવે જોવા જઈએ તો પ્રશિક્ષણ કલા કઈ રીતે છે તો પ્રશિક્ષણ એ સંદર્ભમાં કલા છે કે જ્યારે પ્રશિક્ષણાર્થી છે એ પોતાના વિષયમાં પોતાના વિષય વસ્તુમાં જ્યારે નિપુણતા પ્રાપ્ત કરી લે છે એટલે કે પોતાના વિષય ઉપરનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ પોતાના વિષયના જ્ઞાનથી પોતાના વિષય પરનું જે પ્રભુત્વ છે જે નૈપુણ્ય છે એના દ્વારા તે સ્વાનુભવ આનંદ મેળવે છે એટલે કે પોતાના જ્ઞાનના આધારે પોતે પોતાની રીતે આનંદની પ્રાપ્તિ કરે છે તો આ અર્થમાં વિષય વસ્તુ ઉપરનું પ્રભુત્વ પ્રાપ્ત કરવાથી અધ્યેતા કે પ્રશિક્ષણાર્થી છે એ આનંદની પ્રાપ્તિ કરી શકે છે બીજું શિક્ષણ એક કલા કઈ રીતે છે તો પ્રશિક્ષણાર્થી ક્યારેક અધ્યાપનમાં એવો ઓતપ્રોત બની જાય છે એટલો તલ્લીન થઈ જાય છે કે એને સમય અને સ્થળનું ભાન નથી દેતું મિત્રો આ બાબત બહુ જરૂરી છે આપણે જોઈએ છે ઘણા બધા શિક્ષકો એવા છે કે જ્યારે ભણાવતા હોય ત્યારે એમને સમય અને સ્થળ આનું ભાન હોતું નથી હવે એક તમને ઉદાહરણ આપું એકાદ વર્ષ પહેલાં જ્યારે તાલીમાર્થીઓના શાળાની અંદર પાઠ ગોઠવાયેલા હતા અને ગુજરાતી વિષયમાં કન્યા વિદાય કાવ્ય ભણાવતા હતા તો આ કાવ્ય ભણાવતી વખતે એ બેન એટલા તો ઓતપ્રોત થઈ ગયા હતા કાવ્યના ભાવ સાથે એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે વિદ્યાર્થીઓને કાવ્ય ભણાવતા ભણાવતા એટલા ભાવમય બનાવી દીધા કે કાવ્યના ભાવની સાથે વિદ્યાર્થીઓની આંખોમાંથી આંસુઓ સરવા માંડ્યા હતા તો આ વસ્તુ આ આનંદની પ્રાપ્તિ છે એ શિક્ષણ દ્વારા જ પ્રાપ્ત થાય છે વળી અધ્યાપન એ એક એવી કળા છે કે તમે જ્યારે એમને આત્મસાત કરી લો છો ત્યારે એ તમારામાં એટલી આત્મસાત બની જાય છે કે તમને સમય અને સ્થળ આ બંને ભૂલાઈ જાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો જ્યારે વર્ગમાં ભણાવવા માટે જાય છે ત્યારે એ સમય અને સ્થળ બંને ભૂલી જતા હોય છે એટલે સમય અને સ્થળ ભૂલી જવાય એટલે એટલા અધ્યાપનમાં રત બની જાય છે કે સમય અને સ્થળ ક્યારે પૂરો થઈ જાય છે ક્યારે વ્યતીત થઈ જાય છે એમનું ભાન એમને રહેતું નથી ઘણા બધા પ્રશિક્ષણાર્થીઓ નવા નવા પ્રશિક પ્રશિક્ષણાર્થીઓ હોય એવા તલીન બની જતા હોય છે કે એમને ક્યારે તાસ પૂરો થઈ ગયો એ ખબર નથી હોતી તો આ જે તાદાત્મ્ય છે એ શિક્ષણ એક કલા છે એ બાબતને સૂચવે છે આ ઉપરાંત જોવા જઈએ તો પ્રશિક્ષણાર્થી છે પોતાની પ્રત્યાયન ક્ષમતા છે વિચારોનું જે આપલે કરવાની પ્રક્રિયા છે એના દ્વારા વિદ્યાર્થીઓને જુદા જુદા ઉદાહરણો રજૂ કરે છે આ ઉદાહરણો રજૂ કરી અને વિદ્યાર્થીઓને અધ્યાપનમાં રદ કરે છે અને વળી પ્રશિક્ષણાર્થીઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા વર્ગખંડની અંદર જુદી જુદી પદ્ધતિઓ જુદી જુદી પ્રયુક્તિઓ જુદા જુદા શૈક્ષણિક સાધનો આ બધાનું નિર્માણ કરે છે અને એના દ્વારા વિદ્યાર્થીઓને આનંદની અનુભૂતિ કરાવે છે તો આ સંદર્ભમાં પ્રશિક્ષણ એ કલા છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે પ્રશિક્ષણ એ કલા છે અને વિજ્ઞાન પણ છે તો વિજ્ઞાન કઈ રીતે એવો આપણને પ્રશ્ન થાય તો વિજ્ઞાન એ ચોક્કસ સિદ્ધાંતો ઉપર કામ કરે છે વિજ્ઞાનમાં ચોક્કસ સિદ્ધાંતો હોય છે કોઈ પણ વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય એ સિદ્ધાંતોને અનુસરે છે એવી જ રીતે અધ્યાપન કે શિક્ષણ એ પણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેવી રીતે વિજ્ઞાન સિદ્ધાંતો ઉપર કામ કરે છે એમ શિક્ષણના પણ ઘણા બધા સિદ્ધાંતો છે પછી એ તત્વજ્ઞાનના સિદ્ધાંતો હોય મનોવિજ્ઞાનના સિદ્ધાંતો હોય સમાજશાસ્ત્રના સિદ્ધાંતો હોય આ બધા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને ચોક્કસ એક શૈક્ષણિક યોજના છે એ બનાવવામાં આવે છે એટલે અધ્યાપન એ કલા પણ છે અને સાથે સાથે એક વિજ્ઞાન પણ છે ત્યાર પછીની જે ધારણા છે કે શિક્ષક થવા માટે ક્ષમતાઓ અને કૌશલ્યો મેળવવા ખૂબ જરૂરી છે અને આ ક્ષમતાઓ અને કૌશલ્યો છે એ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ પૂરી કરી શકાય છે એમના વગર એમને કયા કયા કૌશલ્યો ઉપર પ્રભુત્વ મેળવવું કઈ કઈ ક્ષમતાઓ એમને જાણવી આમના વિશેનું જ્ઞાન છે એ મેળવી શકતા નથી આ ઉપરાંત શૈક્ષણિક વહીવટ મૂલ્યાંકનનું શાસ્ત્ર શૈક્ષણિક પદ્ધતિઓ શૈક્ષણિક તત્વજ્ઞાન શિક્ષણનું સમાજશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન આ બધું જાણવું શિક્ષક માટે ખૂબ જરૂરી છે અને આ બધું શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ વિદ્યાર્થીઓને આપી શકાય છે હવે જોવા જઈએ તો શિક્ષકોને ક્ષમતા અને કૌશલ્યો ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા કૌશલ્યો છે કે જેમનો શિક્ષકે વર્ગખંડમાં જઈ અને ઉપયોગ કરવાનો હોય છે શિક્ષક વર્ગમાં પ્રવેશે ત્યારથી લઈ અને વર્ગમાંથી બહાર નીકળે ત્યાં સુધી વર્ગમાં એટલી બધી આંતરક્રિયાઓ કરે છે એટલા બધા વ્યવહારો વિદ્યાર્થીઓની સાથે કરે છે કે એને ઘણા બધા કૌશલ્યો જાણવા ખૂબ જરૂરી છે વિષયનો પ્રારંભ કઈ રીતે કરવો કઈ રીતે પ્રશ્નો પૂછવા કઈ રીતે વિદ્યાર્થીને જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થી જવાબ આપે તેમને કઈ રીતે સુદ્રઢકો પૂરા પાડવા કઈ રીતે ઉદાહરણ આપવા ચાકફલક ઉપર કઈ રીતે નોંધ કરવી હે તો આ બધા કૌશલ્યો જાણવા શિક્ષક માટે ખૂબ જરૂરી છે અને આ કૌશલ્યો શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ પૂરા પાડી શકાય છે આ સિવાય શિક્ષકે જુદી જુદી ક્ષમતાઓ પણ કેળવવી પડે છે વર્ગમાં કાર્ય કરવાની ક્ષમતા વર્ગની બહાર જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની ક્ષમતા વાલી સાથે કઈ રીતે વ્યવહાર કરવો એની ક્ષમતા સમાજ સાથે કઈ રીતે વ્યવહાર કરવો એની ક્ષમતા આચાર્ય અને સહશિક્ષક ગણ છે એમની સાથે કઈ રીતે વ્યવહાર કરવો એની ક્ષમતા આ ક્ષમતાઓ જાણવી ખૂબ જરૂરી છે આ કૌશલ્યો અને ક્ષમતાઓ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ પૂરી પાડી શકાય છે આ ઉપરાંત શિક્ષક પ્રશિક્ષણ માટે શૈક્ષણિક વહીવટ જાણવો પણ ખૂબ જરૂરી છે આજે સમગ્ર દેશના તરે રાજ્ય સ્તરે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ શિક્ષણનું માળખું શું છે એ જાણવું શિક્ષક માટે ખૂબ જરૂરી છે રાજ્ય કક્ષાએ શિક્ષણનો સમગ્ર વહીવટ કઈ રીતે ચાલે છે દેશની અંદર શિક્ષણનો વહીવટ કઈ રીતે ચાલે છે તો આ બધાની માહિતી પ્રાપ્ત કરવી એ શૈક્ષણિક વહીવટ કહેવાય છે શિક્ષણનો વડો કોણ છે શિક્ષણની સમગ્ર પ્રક્રિયા સરકાર કઈ રીતે સંચાલિત કરે છે તો આ જાણવું ખૂબ જરૂરી છે એ શૈક્ષણિક વહીવટના જ્ઞાન દ્વારા આપણે મેળવી શકીએ છીએ આ ઉપરાંત મૂલ્યાંકનનું શાસ્ત્ર તો આમ તો એવું કહેવાય છે કે જે ભણાવે તે મૂલવે જે ભણાવે છે એ જ મૂલ્યાંકન કરે પણ ના આધુનિક સમયમાં મૂલ્યાંકનમાં જે આમૂલ પરિવર્તન આવ્યું છે એટલે કે મૂલ્યાંકનને હેતુલક્ષી સતત અને સર્વાંગીણ પ્રક્રિયા છે મૂલ્યાંકને વર્ષના અંતે કે છ મહિનાના અંતે કોઈ એક પરીક્ષા લઈ અને વિદ્યાર્થીને મૂલવો એ ખરા અર્થમાં મૂલ્યાંકન નથી પણ મૂલ્ય વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સતત અને સર્વાંગીણ થવું જોઈએ વિદ્યાર્થી વર્ગમાં જે કાંઈ વર્તનો કરે છે એ વર્તનોનું પણ ચોક્કસ મૂલ્યાંકન થવું જોઈએ વળી અત્યારે આપણે જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા સીબીસીએસ સેમિસ્ટર સિસ્ટમ આ બધું દાખલ કરવામાં આવ્યું છે જે આધુનિક મૂલ્યાંકનના લક્ષણો છે આંતરિક મૂલ્યાંકનનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે ફક્ત પાઠ્યપુસ્તક આધારિત જ મૂલ્યાંકન નહીં પણ સાથે સાથે બાળક ઇતર પ્રવૃત્તિઓ કંઈ કરે છે પ્રોજેક્ટ દ્વારા મૂલ્યાંકન થાય છે ક્રિયા દ્વારા મૂલ્યાંકન થાય છે તો આ મૂલ્યાંકનનું શાસ્ત્ર જાણવું પણ ખૂબ જરૂરી છે અને આ મૂલ્યાંકનનું શાસ્ત્ર એ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જાણી શકાય છે શૈક્ષણિક પદ્ધતિઓ તો થોડા વર્ષો પહેલાં જઈએ તો સો વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ આવી શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે એ બહુ પ્રચલિત હતી એટલે કે વર્ગખંડની અંદર શિક્ષકનું પ્રભુત્વ સૌથી વધારે હતું શિક્ષક જ સમગ્ર શૈક્ષણિક પ્રક્રિયાની અંદર શિક્ષક કેન્દ્ર સ્થાને હતો એટલે જે પદ્ધતિઓ હતી એ શિક્ષક કેન્દ્રી હતી અત્યારે સમય બદલાઈ ગયો છે જુદા જુદા વિચારકો ગાંધીજી પેસ્ટોલોજી ઝીંજે કૃષો રવિન્દ્રનાથ ટાગોર આ બધાએ તત્વજ્ઞાનના ક્ષેત્રે એવું ખેડાણ કર્યું છે જેના આધારે આજે આધુનિક એટલી બધી પદ્ધતિઓ આવી ગઈ છે અત્યારની જે પદ્ધતિઓ છે એના કેન્દ્રમાં બાળક છે પછી એ પ્રોજેક્ટ પદ્ધતિ હોય કોમ્પ્યુટર આધારિત પદ્ધતિ હોય અભિક્રમિત અધ્યયન હોય મોડલ્સ ઓફ ટીચિંગ હોય આ બધાના કેન્દ્રમાં બાળક છે તો આ વિશિષ્ટ પદ્ધતિઓનું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શિક્ષક પ્રશિક્ષણ ખૂબ જરૂરી છે ત્યાર પછી શૈક્ષણિક તત્વજ્ઞાન કેળવણી અને તત્વજ્ઞાન એક સિક્કાની બે બાજુઓ છે તત્વજ્ઞાન છે એ કેળવણીના સિદ્ધાંતો નક્કી કરે છે જ્યારે કેળવણી આ જે તત્વજ્ઞાનના સિદ્ધાંતો છે એના પ્રસાર માટેનું કાર્ય કરે છે એટલે કે શિક્ષણ અને તત્વજ્ઞાન બંને પરસ્પર એકબીજાના પૂરક છે બંનેને એકબીજા વગર ચાલતું નથી તો તત્વજ્ઞાનનું કાર્ય શું તો અભ્યાસક્રમ નક્કી કરવો શિક્ષણનું અંતિમ ધ્યેય એટલે કે શિક્ષણના ઉદ્દેશો નક્કી કરવા શિક્ષક વિદ્યાર્થીના સંબંધો ત્યાર પછી આપણે જોવા જઈએ તો અધ્યયન અધ્યાપનની પદ્ધતિઓ મૂલ્ય મીમાંસા જ્ઞાન મીમાંસા આ બધાની ઉપર શૈક્ષણિક તત્વજ્ઞાન છે એનો પ્રભાવ હોય છે તો આજે શૈક્ષણિક તત્વજ્ઞાનનો અભ્યાસ આપણે શિક્ષણ પ્રશિક્ષણ દ્વારા મેળવી શકીએ છીએ ત્યાર પછી શિક્ષણનું સમાજશાસ્ત્ર શાળા અને સમાજ કે શિક્ષણ અને સમાજ આ બંનેને આપણે એકબીજાથી અલગ ન કરી શકીએ અંતે તો શિક્ષણ કોના માટે છે તો સમાજનો સર્વાંગીણ વિકાસ કરવો એ શિક્ષણનું અંતિમ ધ્યેય છે તો આપણે સમાજશાસ્ત્રના સિદ્ધાંતો છે એનું જ્ઞાન મેળવવું પણ ખૂબ જરૂરી છે સમાજને શિક્ષક પાસેથી શાળા પાસેથી એવી ઘણી બધી અપેક્ષાઓ હોય છે તો આ અપેક્ષાઓની પૂર્તિ કરવાનું કામ છે એ શિક્ષકે એટલે કે શાળાએ કરવાનું હોય છે તો તેમનું સૈદ્ધાંતિક જ્ઞાન છે શૈક્ષણિક સમાજશાસ્ત્ર જેની અંદર આધુનિકીકરણનો પ્રભાવ સામાજિક પરિવર્તન આર્થિક પ્રવાહો તો આ બધાથી માહિતગાર થવું શિક્ષક માટે ખૂબ જરૂરી છે અને એના વિશેની માહિતી શિક્ષક પ્રશિક્ષણ દ્વારા પૂરી પાડી શકાય છે ત્યાર પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન આમ તો મનોવિજ્ઞાન એ બાળકના વર્તનનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે બાળકને ઓળખવું ખૂબ જરૂરી છે તમારી સામે જે સજીવ બાળક બેઠો છે એ બાળકને જો આપણે સારી રીતે ઓળખી લઈએ તો ત્યાર પછી એના આધારે આપણે જે અધ્યાપનની યોજના બનાવીએ તે ચોક્કસ સફળ બને છે કેમ કે આજે આપણી સામે જે બાળક આવે છે એમની બુદ્ધિ રસ રુચિ વલણ વ્યક્તિગત તફાવત એમનું વ્યક્તિત્વ આ બધું ભિન્ન ભિન્ન હોય છે કોઈ બે બાળક સરખા નથી તો આ ભિન્ન ભિન્ન જે બાળકોમાં જે વર્તનો જોવા મળે છે એનો અભ્યાસ કરવાથી એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી અને વર્ગખંડમાં તેનો વિનિયોગ કરવાથી આપણે બાળકને સારી રીતે ઓળખી શકીએ છીએ અને બાળકને સારી રીતે ઓળખી લીધા પછી જો આપણે અધ્યાપન કરીએ તો ચોક્કસ આપણે એમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ એટલા માટે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે ત્યાર પછીની ચોથી પૂર્વ ધારણા છે અધ્યાપનના બદલાતા ખ્યાલો પ્રશિક્ષણ દ્વારા જ જાણી શકાય છે આજે શિક્ષણ એટલે કે અધ્યાપનના ખ્યાલો છે એ બદલાઈ ગયા છે જો થોડા સમય પહેલાંની એટલે કે ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની જો આપણે વાત કરીએ તો અધ્યાપનના જૂના ખ્યાલો હતા એવો ખ્યાલ પ્રવર્તો હતો કે શિક્ષક જ ભણાવે શિક્ષક સિવાય બીજું કોઈ ભણાવી શકે નહીં શિક્ષક જે બોલે તે બ્રહ્મવાક્ય કહેવાય આ ઉપરાંત શિક્ષક શાળાની અંદર જ ભણાવવાનું હોય પાઠ્યપુસ્તકમાં જેટલી વિગત હોય એટલી જ ભણાવવાની આ સિવાયનું બીજું કંઈ ભણાવવાનું ન હોય અને વર્ગમાં કડક શિસ્ત રહેવું જોઈએ તો આજે અધ્યાપનની જૂની વિભાવના છે અત્યારે ધીમે ધીમે બદલાતી જાય છે અત્યારે શિક્ષણના ક્ષેત્રે જે સંશોધનો થયા છે જુદા જુદા તત્વ જ્ઞાનના ક્ષેત્રે જે ખેડાણ થયું છે જેના લીધે એક અધ્યાપનની નૂતન વિભાવના છે એ ઊભી થઈ છે જૂની વિભાવનાની અંદર શિક્ષણના કેન્દ્રમાં શિક્ષક હતો જ્યારે આ વિભાવના આજે તદ્દન બદલાઈ ગઈ છે આજે શિક્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થી છે એટલે કે સમગ્ર જે વ્યવહાર શિક્ષણ પ્રક્રિયા થાય છે એના કેન્દ્રમાં બાળક છે તો આજે બાળક કેન્દ્રી કે અધ્યતા કેન્દ્રીય શિક્ષણની પદ્ધતિઓ છે એ ખૂબ વિકસી છે બીજું પાઠ્યપુસ્તકમાં હોય એ જ ભણાવવું એવું જરૂરી નથી આજે જ્ઞાનનો એટલો બધો વિસ્ફોટ થયો છે કે આજે જે જ્ઞાન નવું છે તે આવતીકાલે જૂનું થઈ જવાનું છે અને બાળક ફક્ત શિક્ષક પાસેથી જ જ્ઞાન મેળવે છે એવું નથી આ ઉપરાંત બાળક અત્યારે માહિતી અને ટેકનોલોજીનો એટલો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે બાળક ગમે ત્યાંથી માહિતી મેળવી શકે છે એટલે કે શિક્ષકે સતત પોતે અપડેટ થવું પડશે જો શિક્ષક પોતે અપડેટ નહીં થાય તો સાંપ્રત સમયમાં જે પરિવર્તન આવી રહ્યું છે એની સાથે તાલ મિલાવી નહીં શકે આ ઉપરાંત અત્યારે શાળાની અંદર કડક શિસ્ત કરતાં મુક્ત શિસ્તની વાત કરવામાં આવે છે કે બાળક છે એ પોતે પોતાની રીતે સ્વયં શિસ્ત લાદેલી શિસ્ત નહીં પોતાની રીતે સ્વયં શિસ્ત કેવી રીતે કેળવવું એના ઉપર વધારે ભાર આપવામાં આવે છે બીજું કે શિક્ષક શીખવે એ જ શીખવું એવું નહીં નૂતન વિભાવનાની અંદર એવી વાત કરવામાં આવે છે કે બાળકને શીખવવા કરતાં બાળકની જાતે શીખતો કરવો આ બહુ અગત્યનું છે બાળક કેમ કે અંતે કોઈ પણ જે માનસિક પ્રક્રિયા કરવાની છે તો બાળકે જાતે જ કરવાની છે એક તત્વચિંતકનું વિધાન છે કે કોઈ કોઈને શીખવી શકતું નથી પરંતુ શિક્ષક એ શીખવા માટેનું વાતાવરણ ઊભું કરે છે એટલે વિદ્યાર્થીઓને જાતે શીખતા કરવા એ અત્યારની નૂતન અધ્યાપનની વિભાવના છે પછી અભિક્રમિત અધ્યયન હોય પ્રોજેક્ટ પદ્ધતિ હોય ક્રિયા દ્વારા શિક્ષણ હોય આ બધાનું જ્ઞાન છે એ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જ આપી શકાય છે પ્રશિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે આપણે જોવા જઈએ તો પ્રશિક્ષણ એ ફક્ત એક વર્ષનો બીએડનો અભ્યાસક્રમ કે પીટીસીનો બે વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરી લઈએ એટલે આપણે બધું જ જ્ઞાન કે બધા જ કૌશલ્યો બધી ક્ષમતાઓ મેળવી લીધી છે તો ના પ્રશિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે માટે સંસ્કૃતમાં એવું કહેવાય છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સતત અધ્યયનશીલ રહેવું જોઈએ કેમ કે એક વખત તમે જો શીખવાનું છોડી દેશો તો અત્યારના આધુનિક સમયમાં તમે પાછા ફેંકાઈ જશો નૂતન ટેકનોલોજી નવું જ્ઞાન એટલું બધું સર્જન અત્યારે થઈ રહ્યું છે કે આ સર્જનને જો આપણે જાણવું હોય તો સતત આપણે શીખતા રહેવું જોઈએ અને આના માટે જ પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીન આ તાલીમની વ્યવસ્થા છે એ કરવામાં આવે છે આપણે જોવા જઈએ તો શાળામાં શિક્ષક તરીકે જોડાઈ ગયા પછી તો આપણે તાલીમ લેવાની શું જરૂર રાજ્ય સરકાર દ્વારા કર્મયોગી તાલીમનું આયોજન કરવામાં આવે છે તો શા માટે તો એની પાછળનો હેતુ એવો છે કે શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે એવી જ રીતે પ્રશિક્ષણ પણ સતત ચાલતી પ્રક્રિયા છે પ્રશિક્ષણના ક્ષેત્રમાં જે નૂતન ફેરફારો આવી રહ્યા છે જે જે કાંઈ નવા પરિવર્તનો આવી રહ્યા છે આ પરિવર્તનો વિશે આપણે જાણવું ખૂબ જરૂરી છે પછી એ પદ્ધતિઓના ક્ષેત્રમાં હોય અભ્યાસક્રમના સંદર્ભમાં હોય મૂલ્યાંકનના સંદર્ભમાં હોય તો આ બધા વિશે જાણવું આપણે ખૂબ જરૂરી છે એટલે આપણે સતત ચિંતનશીલ બની અને સતત અભ્યાસ કરવાનો છે સેવાકાલીન તાલીમની અંદર પણ જુદી જુદી કોન્ફરન્સ સેમિનાર વર્કશોપ આ બધાનું આયોજન કરવામાં આવે છે એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે કંઈ શિક્ષણના ક્ષેત્રમાં નૂતન આયામો આવી રહ્યા છે આ નૂતન આયામોથી તમે માહિતગાર થાવ અને વર્ગખંડમાં તેનો ઉપયોગ કરો તો આ સંદર્ભમાં શિક્ષણ એક સતત ચાલતી પ્રક્રિયા છે પછી બાળકની વિશેષ જરૂરિયાતોનું જ્ઞાન મેળવી તેને સંતોષવાની યોજના બનાવી શકાય આપણી સમક્ષ જે બાળકો આવે છે એ બાળકોની ઘણી બધી જરૂરિયાતો હોય છે સામાજિક જરૂરિયાત માનસિક જરૂરિયાત સામેગિક જરૂરિયાત શારીરિક જરૂરિયાત ભૌતિક જરૂરિયાતો આર્થિક જરૂરિયાત તો બાળકની આ બધી જરૂરિયાતો આપણે ઓળખી અને એ જરૂરિયાતના આધારે આપણી અધ્યાપનની યોજના છે એ બનાવી જોઈએ બાળકો છે એમની શારીરિક જરૂરિયાતો પણ ઘણી હોય છે ખાસ કરીને માધ્યમિક શાળાની અંદર બાળકો જે ભણતા હોય એ તરુણો હોય છે તો તરુણ અવસ્થાની અંદર બાળકનો શારીરિક વિકાસ છે એ ચરમસીમાએ હોય છે તો આ અવસ્થા દરમિયાન એમને સ્વતંત્રતાની જરૂરિયાત હોય છે એમને પોતાને આર્થિક દરજ્જો સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય સમાજ પોતાને સ્વીકારે આવી ભાવના એનામાં હોય છે સમાજ સેવાની ભાવના હોય છે એમની જાતીય જરૂરિયાતો હોય છે તો બાળકની જે કંઈ આ વિશેષ જરૂરિયાતો છે તેમને ઓળખવી જોઈએ અને એ જરૂરિયાતોના આધારે આપણી યદ્ધાપની યોજના છે એ બનાવવી જોઈએ પ્રશિક્ષણનો ઉદ્દેશ મનુષ્યના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા નક્કી કરવાનો છે એટલે કે શિક્ષણનો ઉદ્દેશ મનુષ્યનો સર્વાંગીણ વિકાસ કરવો એવો છે તો પ્રશિક્ષણ શું કરે છે તો આ સર્વાંગીણ વિકાસ કઈ રીતે કરવો એની પ્રક્રિયા છે એ નક્કી કરે છે જો ગાંધીજીની આપણે શિક્ષણની વ્યાખ્યા જોઈએ તો મનુષ્યના મન શરીર અને આત્મામાં જે કંઈ ઉત્તમ અંશો પડેલા છે આ ઉત્તમ અંશોને બહાર લાવવા એ શિક્ષણ એટલે બાળકની અંદર ક્ષમતાઓ તો પડેલી છે પછી એમનું મન હોય શરીર હોય અને આત્માની અંદર આ જે ઉત્તમ અંશો પડેલા છે આ ઉત્તમ અંશો બહાર લાવવી એમનો સર્વાંગીણ વિકાસ કરવો તો વિવેકાનંદજી પણ સરસ વ્યાખ્યા આપતા કહીએ છીએ કે મનુષ્યની અંદર પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ કરવું એટલે શિક્ષણ બાળકની અંદર પૂર્ણતા તો પડેલી જ છે પણ આ પૂર્ણતાને બહાર લાવવાનું કામ છે એ શિક્ષકોએ કરવાનું છે અને આ બહાર લાવવાની જે પ્રક્રિયા છે એ શિક્ષક પ્રશિક્ષણના ચોક્કસ કાર્યક્રમ દ્વારા આપણે કરી શકીએ છીએ ત્યાર પછી શિક્ષક પ્રશિક્ષણ એ શિક્ષક કેન્દ્રી છે એટલે કે શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ છે એ અધ્યતા કેન્દ્રી પણ નથી વર્ગ કેન્દ્રિ પણ નથી કૌશલ્ય કેન્દ્રી પણ નથી વિષય વસ્તુ કેન્દ્રિ પણ નથી પરંતુ શિક્ષક પ્રશિક્ષણના કેન્દ્રમાં શિક્ષક છે એટલે કે શિક્ષક પ્રશિક્ષણે શું કરવાનું છે તો શિક્ષક પ્રશિક્ષણે શાળામાં જઈ અને વર્ગમાં પોતાનો વ્યવહાર અસરકારક રીતે કરી શકે એવા શિક્ષકો તૈયાર કરવાનું કામ છે શિક્ષક પ્રશિક્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થી પણ નથી જુદા જુદા કૌશલ્યો એમના કેન્દ્રમાં નથી ફક્ત શિક્ષક પ્રશિક્ષણ એટલે કૌશલ્યોનું જ્ઞાન આપવું એવું જ નથી વળી એવું પણ નથી કે જુદા જુદા વિષય વસ્તુઓથી આપણે બાળકને કે અધ્યતાને માહિતગાર કરીએ આ પણ શિક્ષણ પ્રશિક્ષણનું કેન્દ્રમાં નથી પરંતુ શિક્ષણ પ્રશિક્ષણના કેન્દ્રની અંદર શિક્ષક છે એટલે કે શિક્ષકે શાળામાં જઈ પોતાનો વ્યવહાર રસમય અને જીવંત રીતે બનાવી શકે એ બનાવવાનું કામ શિક્ષક પ્રશિક્ષણે કરવાનું છે ત્યાર પછીની જે ધારણા છે શિક્ષક પ્રશિક્ષણ ભાવિ સમાજને ઓળખી શિક્ષક તૈયાર કરે છે એટલે કે ભવિષ્યના સમાજને કઈ કઈ જરૂરિયાતો હશે ભવિષ્યનો સમાજ શાળા પાસેથી શિક્ષક પાસેથી કઈ કઈ અપેક્ષાઓ રાખે છે અને પહોંચી વળવાનું કામ છે એ શિક્ષક પ્રશિક્ષણ કરે છે કેમ કે અંતે તો શિક્ષણનો હેતુ છે એ સમાજને ઉત્કૃષ્ટતા આપવાનો છે સમાજને શું જરૂરિયાત છે આજે આપણે જોવા જઈએ કે જેમ જેમ સમય બદલાતો જાય છે એમ એમ સમાજની જરૂરિયાતો પણ બદલાતી જાય છે સાંપ્રત સમયની અંદર જો આપણે વિચાર કરીએ તો સમાજ છે એ કોમ્પ્યુટરના જ્ઞાનને અનિવાર્ય ગણે છે એવી જ રીતે જાતીય જ્ઞાન પર્યાવરણ શિક્ષણ વસ્તી શિક્ષણ ભારતીય બંધારણનું શિક્ષણ આપણી પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થા હતી એ તો આ બધા વિષયો ભવિષ્યમાં સમાજને માટે ખૂબ જરૂરી છે તો શિક્ષક પ્રશિક્ષણ શું કામ કરે છે તો સમાજને ભવિષ્યમાં જે જે વસ્તુઓની જે જે બાબતોની જરૂરિયાત છે એ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પોતાના શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમની અંદર આ બધાનો સમાવેશ કરી અને ભાવિ સમાજની જરૂરિયાતોને પહોંચી વળે એવા શિક્ષકો તૈયાર કરે છે ત્યાર પછીની ધારણા છે શિક્ષક પ્રશિક્ષણ શિક્ષકને વિદ્યાર્થી નેતા રૂપે સજ્જ કરવાનું લક્ષ્ય ધરાવે છે આમ તો નેતૃત્વ એટલે કે લીડરશીપ એ આંતરિક બાબત છે પણ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમની અંદર શિક્ષકને એટલે કે પ્રશિક્ષણાર્થી જે તાલીમ લઈ રહ્યો છે એને એવા જુદા જુદા એટલા બધા અનુભવો આપવામાં આવે છે જુદી જુદી પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક કાર્યક્રમો કે જેના આધારે એમને નેતૃત્વની તાલીમ મળે છે તો આ તાલીમની જરૂરિયાત શું તો આ તાલીમની જરૂરિયાત એ છે કે જ્યારે એ પ્રશિક્ષણાર્થી શાળામાં જઈ અને શિક્ષણ કાર્ય કરાવશે ત્યારે વિદ્યાર્થીઓમાં એ નેતૃત્વના ગુણો છે એમને કેળવવાના છે શાળામાં અવારનવાર એવા ઘણા બધા પ્રસંગો આવતા હોય છે કે જેની અંદર તમારે કોઈ જૂથ નેતા નિમવાની વાત આવે છે તો શિક્ષક એટલે કે પ્રશિક્ષક જો નેતૃત્વ વિશેની માહિતી જાણતો હશે તો એ ચોક્કસ એ નેતૃત્વના ગુણો ઓળખી અને યોગ્ય બાળકને માર્ગદર્શન આપી શકશે અને જેના આધારે ભાવિ એટલે કે ભવિષ્યમાં એ નેતૃત્વની તાલીમ આપી શકશે ત્યાર પછી શિક્ષક પ્રશિક્ષણ એ ત્રિમુખી કાર્યક્રમ છે એટલે કે એમના ત્રણ ડાયમેન્શન છે શિક્ષક પ્રશિક્ષણના વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રયુક્ત અભ્યાસક્રમ સામાજિક આંતરક્રિયા અને પ્રશિક્ષણ વિષયક પાઠ્યપુસ્તક તો કોઈ પણ શિક્ષક પ્રશિક્ષણનો કાર્યક્રમ હોય આ કાર્યક્રમની અંદર નો જે અભ્યાસક્રમ હોય છે એમાં વિષય વસ્તુ અને સાથે સાથે પદ્ધતિ શાસ્ત્રયુક્ત અભ્યાસક્રમ જોવા મળે છે આપણે જોવા જઈએ તો પ્રશિક્ષણાર્થી જ્યારે પ્રશિક્ષણ મેળવતા હોય ત્યારે પોતાના વિષયનું એટલે કે વિષય વસ્તુનું જ્ઞાન મેળવે છે સાથે સાથે એ જુદી જુદી પદ્ધતિ એટલે કે પદ્ધતિ શાસ્ત્રનું જ્ઞાન પણ મેળવે છે મહાકવિ કાલિદાસે માલવિકા અગ્નિમિત્રમ નાટકની અંદર એક સરસ શ્લોકમાં કીધું છે કે સફળ શિક્ષક થવા માટે બે બાબતો ખૂબ જરૂરી છે એક બાબત એ કે પોતાના વિષય ઉપર પૂરેપૂરું પ્રભુત્વ હોવું જોઈએ એટલે કે શિક્ષક છે એમની કન્ટેન્ટમાં માસ્ટરી હોવી જ જોઈએ જ્યાં સુધી વિષય વસ્તુમાં એમની પારંગતતા ન હોય ત્યાં સુધી એ અસરકારક રીતે ક્યારેય ભણાવી શકે નહીં પણ ફક્ત વિષય વસ્તુ પ્રભુત્વ જ જરૂરી નથી સાથે સાથે આ વિષય વસ્તુ કઈ રીતે પીરસવું એટલે કે વિષય વસ્તુની રજૂઆત વિદ્યાર્થીઓમાં કઈ રીતે કરવી એટલે કે પદ્ધતિઓનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે અને આપણા શિક્ષણ પ્રશિક્ષણના કાર્યક્રમમાં આપણો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ વિષય વસ્તુ અને પદ્ધતિ પદ્ધતિશાસ્ત્રયુક્ત અભ્યાસક્રમ છે બીજું જે ડાયમેન્શન છે પ્રશિક્ષણ વિષયક પાઠ્યપુસ્તક એટલે કે પ્રશિક્ષણ દરમિયાન તાલીમાર્થીઓએ પ્રશિક્ષણાર્થીઓએ કઈ કઈ બાબતોનું જ્ઞાન મેળવવાનું છે તો એમનો પણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક તત્વજ્ઞાન સમાજશાસ્ત્રની આધારશિલાઓ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકન શૈક્ષણિક આંકડાશાસ્ત્ર પર્યાવરણ શિક્ષણ વર્ગખંડ વ્યવસ્થાપન કમ્પ્યુટર શિક્ષણ શાળા સંગઠન અને વ્યવસ્થાપન તો આ બધા વિષયો છે આ વિષયક પાઠ્યપુસ્તકો છે એનો અભ્યાસ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમમાં કરાવવામાં આવે છે જેના દ્વારા પ્રશિક્ષણાર્થી પ્રશિક્ષણ વિષયક ઘણી બધી માહિતી છે એ પ્રાપ્ત કરે છે ત્રીજું અને અગત્યનું ડાયમેન્શન છે સામાજિક આંતરક્રિયા એટલે કે શિક્ષકે સમાજ સાથે કઈ રીતે વ્યવહાર કરવો સમાજ એટલે શાળા વિદ્યાર્થી આચાર્ય શિક્ષકગણ વાલીઓ આ બધાની સાથે કઈ રીતે ઇન્ટરેક્શન કરવું એ જાણવું ખૂબ જરૂરી છે કેમ કે અંતે જ્યાં સુધી તમે સામાજિક આંતરક્રિયા સારી રીતે નહીં કરી શકો ત્યાં સુધી સફળ શિક્ષકો બની શકાય નહીં માટે આ ત્રિમુખી કાર્યક્રમ જાણવો ખૂબ જરૂરી છે તો આ શિક્ષક પ્રશિક્ષણની મુખ્ય ધારણાઓ છે હવે આપણે જોઈએ કે આ ધારણાઓને આધારે શિક્ષક પ્રશિક્ષણના ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે સંસ્કૃતમાં એવું કહેવાય છે પ્રયોજનમ અનુદેશ્ય મંદો અપી ન પ્રવર્તતે એટલે કે પ્રયોજન વગર હેતુ વગર મૂર્ખ માણસ પણ કોઈ કાર્યમાં પ્રવૃત્ત થતો નથી તો આપણે તો સુગ્નજનો છીએ શિક્ષણ એ સહેતુ પ્રક્રિયા છે તો પ્રશિક્ષણ પણ એ સહેતુ પ્રક્રિયા છે તો આ પ્રશિક્ષણ શા માટે એની જરૂરિયાત શું છે શિક્ષકોને પ્રશિક્ષિત કરવાની જરૂરિયાત શું છે તો એનો જવાબ છે એ શિક્ષક પ્રશિક્ષણના ધ્યેયો આપે છે તો હવે આપણે શિક્ષક પ્રશિક્ષણના જે ધ્યેય છે એના વિશેની માહિતી મેળવીએ પેલું ધ્યેય છે શિક્ષક પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ મૂલ્યો વિકસાવવાનો છે આજે મૂલ્યોનો રાસ થતો જોવા મળે છે સત્ય અહિંસા આત્મનિર્ભરતા સ્વનિયમન શ્રમનું ગૌરવ ગૌરવ આજે ગાંધીજીએ ચિંધેલા જે મૂલ્યો છે આ મૂલ્યો છે એ વિકસાવવાનું કામ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા થવું જોઈએ હવે આપણને પ્રશ્ન એવો થાય કે મૂલ્ય શિક્ષણ છે એ ચોક્કસ વિષય એટલે કે અભ્યાસક્રમની અંદર મૂલ્ય શિક્ષણ નામનો વિષય દાખલ કરીને જ આપણે મૂલ્ય શીખવી શકાય તો ના મૂલ્યોનું શિક્ષણ તમે શાળામાં જે વિષય ભણાવો છો એ વિષયના આધારે તમે મૂલ્ય શિક્ષણ છે એ આપી શકો છો શાળામાં અવારનવાર ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી હોય છે કે જેના અંતર્ગત ઘણા બધા મૂલ્યો છે એ નિષ્પન્ન થતા હોય છે પ્રાર્થના સભાની અંદર જુદા જુદા વક્તવ્યો બુલેટિન બોર્ડ ઉપર જુદી જુદી રજૂઆત થતી હોય છે તો આ બધી રજૂઆતના આધારે મૂલ્યો છે એ આપણે વિકસાવી શકીએ છીએ તો આ જે સનાતન મૂલ્યો છે સત્ય અહિંસા આત્મનિર્ભરતા સ્વનિયમન અને શ્રમનું ગૌરવ તો ધીમે ધીમે આપણો સમાજ અત્યારે મૂલ્યોથી થોડો વિમુખ થઈ ગયો છે તો આ વિમુખતાનું કારણ શું તો આ વિમુખતાનું કારણ એ છે કે અત્યારે આધુનિકીકરણ અને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ જેના લીધે આપણે આપણા મૂલ્યો છે એ ભૂલી ગયા છીએ તો શિક્ષક પ્રશિક્ષણ દ્વારા આપણા જે મૂલ્યો છે એ મૂલ્યોનું રક્ષણ કરવું રક્ષણ જ નથી કરવાનું સાથે સાથે આ જે મૂલ્યો છે એમનું સંવર્ધન કરી અને પ્રસારનું કામ છે એ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા કરવું જોઈએ પછી સામાજિક મૂલ્ય હોય વૈજ્ઞાનિક મૂલ્ય હોય રાષ્ટ્રીય મૂલ્ય હોય નૈતિક મૂલ્ય હોય તો આ બધા જ મૂલ્યો છે એનું વિદ્યાર્થીઓમાં સંક્રમણ કરવું જોઈએ એ મૂલ્યો છે એમનું મહત્ત્વ સમજાવવું જોઈએ જેથી વિદ્યાર્થી મૂલ્ય આભિમુખ બને છે અને અંતે મૂલ્યોનો જો વિકાસ થશે તો એ ઉત્તમ નાગરિકનું નિર્માણ થશે ત્યાર પછી બીજું જે શિક્ષક પ્રશિક્ષણનો મુખ્ય હેતુ છે પોતાના વિષયોનું શિક્ષણ કાર્ય કરવાની ક્ષમતા કેળવવી એટલે કે શિક્ષક પ્રશિક્ષણ છે એ શિક્ષકોને તૈયાર કરવાનું કામ કરે છે તો વર્ગખંડમાં જઈ અને અસરકારક રીતે કઈ રીતે શિક્ષણ કરવું આની ક્ષમતા કેળવવાનું કામ પણ શિક્ષણ પ્રશિક્ષણ દ્વારા થવું જોઈએ તો કઈ કઈ ક્ષમતાઓ તો વિષય વસ્તુનું જ્ઞાન આ ખૂબ જ જરૂરી વસ્તુ છે એક સફળ શિક્ષક થવા માટે આપણે આપણા વિષય વસ્તુના જે નાના નાના મુદ્દા છે એનો ઝીણવટ ભયરો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે સાથે સાથે અધ્યાપનના કૌશલ્યો જે અગાઉ આપણે જોયા કે ઘણા બધા વર્ગખંડની અંદર શિક્ષક છે એ કૌશલ્યોનો ઉપયોગ કરે છે તો આ જુદા જુદા અધ્યાપનના કૌશલ્યો વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે મૂલ્યાંકનની ક્ષમતા બાળકને મૂલવવાની ક્ષમતા જુદા જુદા મૂલ્યાંકનના ક્ષેત્રમાં જે પરિવર્તનો આવી રહ્યા છે તો એ પરિવર્તનોથી માહિતગાર થવું અને છેલ્લે પદ્ધતિઓનું જ્ઞાન તો પદ્ધતિ એક એવી વસ્તુ છે કે જે વિષય વસ્તુને પીરસવાની વાત કરે છે તમારે વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવું એ વિદ્યાર્થીઓને ઓળખવાથી આપણે એના આધારે પદ્ધતિ છે એ નક્કી કરી શકીએ છીએ અત્યારે પદ્ધતિઓ છે એ વિદ્યાર્થી કેન્દ્રિત થઈ ગઈ છે શાળાની અંદર સેમેસ્ટર સિસ્ટમ આવતા જુદા જુદા પ્રોજેક્ટો કરવાના આવે છે તો આ પ્રોજેક્ટ પદ્ધતિ છે એના વિશેનું જ્ઞાન મેળવવું પણ જરૂરી છે અધ્યયન સાહિત્ય એટલે કે બાળક પોતાની રીતે જ પોતાની મેળે જ શીખે છે તો પોતાની મેળે અધ્યયન સાહિત્ય છે એમાં વર્કકાર્ડ સાહિત્ય હોય અભિક્રમિત અધ્યયન છે મોડલ્સ ઓફ ટીચિંગ આ બધું જાણવું પણ ખૂબ જરૂરી છે એટલે શિક્ષક પ્રશિક્ષણનો બીજો જે અગત્યનો ધ્યેય એ છે કે પોતાના વિશેનું શિક્ષણ કાર્ય કરવાની ક્ષમતા કેળવવી ત્યાર પછી અત્યારે સમગ્ર વિશ્વ જેનાથી ઘેરાયેલું છે પર્યાવરણીય સમસ્યાઓ પ્રત્યે પ્રશિક્ષણાર્થીઓને સભાન કરવા અને ઉપાયો માટે સક્ષમ બનાવવા આજે આપણે જોવા જઈએ તો સમગ્ર વિશ્વની અંદર ફક્ત રાજ્ય કે દેશ પૂરતી વાત નથી પણ સમગ્ર વિશ્વ આજે પર્યાવરણના પ્રશ્નોથી ખૂબ જ ઘેરાયેલો છે પછી એ હવા પ્રદૂષણ હોય જળ પ્રદૂષણ હોય અવાજ પ્રદૂષણ હોય ભૂમિ પ્રદૂષણ હોય કોઈ પણ પ્રદૂષણ હોય આ પ્રદૂષણને લીધે આજે આપણું જીવન છે એ ખોરવાઈ ગયું છે અત્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી એની જે વિધાતક અસરો છે એનાથી પીડાય છે આપણે બધા જાણીએ છીએ કે આનો અનુભવ આપણે પણ કરીએ છીએ આપણું જે ઋતુ ચક્ર છે એમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળે છે ઉનાળામાં અને શિયાળામાં વરસાદ જોવા મળે છે શિયાળામાં ઠંડી તો હોય જ છે સાથે સાથે ગરમીનો અનુભવ પણ આપણે કરીએ છીએ તો આ બધી જ અસરો છે એ બધી અસરો ગ્લોબલ વોર્મિંગની અસરો છે તો અત્યારે જે પર્યાવરણને વ્યક્તિ પોતાની જરૂરિયાતને પહોંચી વળવા માટે પર્યાવરણનો બેફામ વિનાશનો ઈતરો છે આજે વ્યક્તિ પોતાના હિત માટે એ કુદરતને પણ છોડતો નથી એટલે કે જે કુદરતી સંસાધનો છે જમીનમાંથી આપણે પાણી મેળવવા માટે ખૂબ ઊંડે સુધી બોર કરી અને પાણી મેળવીએ છીએ આર્થિક વિકાસ માટે જંગલોનો નાશ કરીએ છીએ વૃક્ષોને કાપી નાખીએ છીએ જેના લીધે પર્યાવરણની સમતુલા છે ખોરવાઈ ગઈ છે તો પ્રશિક્ષણનો હેતુ આ પર્યાવરણીય સમસ્યાઓ છે એના પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો છે ફક્ત પર્યાવરણીય જાગૃતતાથી કામ ચાલવાનું નથી સાથે સાથે એમના ઉપાયો પણ વિચારવા જોઈએ અને એ ઉપાયો વિચારી અને વ્યવહારમાં એનો ઉપયોગ થાય એ કામ પણ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા થવું જોઈએ તો આપણને એવો પ્રશ્ન થાય કે શાળા કક્ષાએ આપણે આ પર્યાવરણીય સમસ્યાઓ પ્રત્યે વિદ્યાર્થીઓને સભાન કઈ રીતે કરી શકીએ તો શાળાની અંદર પાંચમી જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે એની ઉજવણી કરવી જોઈએ શાળાની અંદર વૃક્ષો વૃક્ષારોપણનો કાર્યક્રમ એટલે કે વૃક્ષો વાવવાનો કાર્યક્રમ કરવો જોઈએ આ ઉપરાંત જે વિસ્તારમાં શાળા આવેલી છે તે વિસ્તારમાં જુદા જુદા સ્લોગનો લખી અને વૃક્ષો વાવવા માટે સમાજને પણ પ્રોત્સાહિત કરવો જોઈએ ઉપરાંત ભવિષ્યમાં જો આપણે પર્યાવરણનો આવો નવો બગાડ કરતા રહેશું તો ભવિષ્યમાં કેવી કેવી અસરો આવશે એના વિશે પણ આપણે વિદ્યાર્થીઓને સમાજને જાગૃત કરવા જોઈએ શાળાની અંદર જુદા જુદા વ્યાખ્યાનોનું આયોજન થતું હોય છે તો આ વ્યાખ્યાનોની અંદર પણ પર્યાવરણીય જાગૃતતા આવે એવા પ્રયાસો થવા જોઈએ એવા વ્યાખ્યાનો ગોઠવવા જોઈએ આ ઉપરાંત દરેક શાળાની અંદર એક ઇકો ક્લબ હોવી જોઈએ કે જે પર્યાવરણીય સભાનતા કેળવાય એના માટેના પ્રયત્નો સતત કરતા હોય છે એટલે આપણે બાળકના મનમાં નાનપણથી જ જો આપણે પર્યાવરણની જાગૃતતાના બીજ વાવેલા હશે તો એ બાળક જ્યારે મોટું થશે ત્યારે આપોઆપ એનામાં પર્યાવરણને રક્ષણ કરવાની જે આપણી બંધારણીય ફરજ છે એનામાં આત્મસાત થઈ ગયા છે ત્યાર પછી અધ્યતાના સર્વાંગીણ વિકાસમાં સહાયક બનવું એટલે કે શિક્ષક પ્રશિક્ષણ જે શિક્ષકો તૈયાર કરે છે એ તૈયાર કરેલા શિક્ષકોનું કામ શું તો અધ્યતાનો જે વિકાસ થાય છે એ વિકાસમાં સહાયકની ભૂમિકા છે એ ભજવવાની છે એટલે કે બાળક પોતાની મેળે તો પોતે વિકસતું જ હોય છે એમનો શારીરિક વિકાસ માનસિક વિકાસ સામાજિક વિકાસ આધ્યાત્મિક વિકાસ તો થતો જ હોય છે પણ શિક્ષકનું કામ આ વિકાસને યોગ્ય દિશામાં લઈ જવાનું છે જેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો બગીચાની અંદર જે માળી છે એમનું કામ શું તો બગીચામાં જે માળી છે એમનું મુખ્ય કામ જે વૃક્ષ પોતાની અંદર વિકસવાની ક્ષમતા તો વૃક્ષની અંદર રહેલી છે પણ આ વૃક્ષને પાણી અને ખાતર આપવાનું કામ છે એ માળી કરે છે તેવી જ રીતે શિક્ષકોનું કામ પણ બાળકને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપી એમનું સિંચન કરી અને ઉત્તમ નાગરિકોનું નિર્માણ કરવાનો હેતુ છે ત્યાર પછીનો જે હેતુ છે શિક્ષક પ્રશિક્ષણ શિક્ષકને વિદ્યાર્થી નેતા રૂપે સજ્જ કરવાનું લક્ષ્ય ધરાવે છે એટલે કે શાળાની અંદર શિક્ષક તરીકે જોડાયા પછી તમારી સામે જે બાળકો આવે છે તો આ જે બાળકો છે એનામાં નેતૃત્વના ગુણો કેળવાય નેતૃત્વની જુદી જુદી શૈલીઓ છે એ કેળવાય નેતૃત્વનો એમને પ્રત્યક્ષ અનુભવ મળે એ જુદા જુદા કૌશલ્યો કેળવવાનું કામ છે એ શિક્ષક પ્રશિક્ષણે કરવાનું છે કેમકે અંતે તો કોઈ પણ નેતા હોય એમને શિક્ષણ તો પ્રાપ્ત કરેલું જ હશે પણ જો શાળા કક્ષાએ જ નેતૃત્વના ગુણો નેતૃત્વની ખીલવણી કરેલી હશે તો ભવિષ્યમાં ઉત્તમ નેતા છે કે ઉત્તમ લીડરશીપ આપણને જોવા મળશે ત્યાર પછીનો જે હેતુ છે અધ્યતાની સમસ્યાઓ પ્રત્યે વિધાયક વલણ કેળવવું એટલે કે આપણી સામે શાળાની અંદર જે બાળકો આવે છે એ ઘણી બધી સમસ્યાઓ સાથે આવે છે બાળકની સામાજિક સમસ્યાઓ હોય છે આર્થિક સમસ્યાઓ હોય છે ભૌતિક સમસ્યાઓ હોય છે સામાજિક સમસ્યાઓ હોય છે ખાસ કરીને તરુણાવસ્થા જ્યારે ચાલુ હોય ત્યારે બાળક ઘણી બધી સમસ્યાઓથી પીડાતો હોય છે તો આ સમસ્યાઓ ઓળખવાનું કામ પણ શિક્ષકે કરવું જોઈએ ફક્ત સમસ્યાઓ ઓળખવાથી કામ નહીં ચાલે પણ સાથે સાથે આ સમસ્યાઓ ઓળખી અને આ સમસ્યાઓના સમાધાન માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ એમની સમસ્યાઓ પ્રત્યે આપણે દુર્લક્ષ ન સેવું જોઈએ પણ એના પ્રત્યે આપણે એક હકારાત્મક વલણ છે એ કેળવવું જોઈએ ત્યાર પછીનો જે હેતુ છે શૈક્ષણિક સમસ્યાઓ બાબતે સલાહ અને માર્ગદર્શન કૌશલ્ય વિકસાવવા એટલે કે દરેક બાળકને સલાહ અને માર્ગદર્શનની જરૂરિયાત છે વિશ્વમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને માર્ગદર્શન કે સલાહની જરૂર નથી દરેકને માર્ગદર્શન અને સલાહની કોઈને કોઈ તબક્કે તો જરૂરિયાત પડતી જ હોય છે તો પ્રશિક્ષણાર્થીઓ સલાહ અને માર્ગદર્શનની સંકલ્પના એમના સિદ્ધાંતો એમના કાર્યક્રમો કઈ રીતે માર્ગદર્શન આપવું એનાથી પોતે માહિતગાર હશે તો જ એ વિદ્યાર્થીઓને સલાહ અને માર્ગદર્શન ચોક્કસ રીતે આપી શકશે ત્યાર પછી ખૂબ જ અગત્યનો ધ્યેય છે પોતાના વિષયોમાં જે નવા સંશોધનો અને ક્રિયાત્મક સંશોધનો વિશેની સમજ મેળવવી આજે રોજ નવા નવા સંશોધનો શિક્ષણના ક્ષેત્રે આવી રહ્યા છે તો આ સંશોધનોની માહિતી મેળવવી ખૂબ જરૂરી છે બીજું શાળામાં આપણે જ્યારે વર્ગખંડમાં ભણાવતા હોય ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે તો કંઈ આ સમસ્યાઓના સમાધાન માટે આપણે બીજાની પાસે દોડી જવાનું ન હોય એના માટે આપણે ક્રિયાત્મક સંશોધન કરવું ખૂબ જરૂરી છે ગુણવંત શાહના શબ્દોમાં કહીએ તો ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે વર્ગમાં ઘણા બધા પ્રશ્નો હોય છે વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરીને લાવતા નથી વર્ગમાં વિદ્યાર્થીઓ મોડા આવે છે પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ અનિયમિત હોય છે વિદ્યાર્થીઓને નકશા પૂરતી નથી આવડતી વિદ્યાર્થીઓને વાંચનમાં મુશ્કેલી પડે છે તો આ બધા નાની નાની બાબતો છે એને ધ્યાનમાં રાખી અને ક્રિયાત્મક સંશોધનો કરવા જોઈએ અને આ ક્રિયાત્મક સંશોધનો કર્યા પછી તેનો વર્ગખંડમાં અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી પ્રશિક્ષણાર્થી દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ઉપયોગ કરવાનું કૌશલ્ય કેળવે અત્યારે નૂતન ટેકનોલોજીના યુગમાં ચોક અને ટોક એ જ શિક્ષણના સાધનો નથી આજે ટેકનોલોજીએ એવી ક્રાંતિ લાવી છે કે અત્યારે ઈ લર્નિંગ વર્ચ્યુઅલ ક્લાસરૂમ આવી બધી પરિસ્થિતિઓ પણ વર્ગખંડમાં અસ્તિત્વમાં આવી ગઈ છે તો આજે જુદા જુદા શૈક્ષણિક સાધનો છે એમના ચલાવવાનું જ્ઞાન એમની ક્ષમતા છે એ મેળવવી ખૂબ જરૂરી છે આપણે જોઈએ છીએ કે ઘણા બધા દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો વર્ગખંડમાં વિનિયોગ થતો હોય છે એલસીડી પ્રોજેક્ટર ઓવરહેડ પ્રોજેક્ટર રેડિયો ટેલિવિઝન આ ઉપરાંત જુદા જુદા સેટેલાઇટ દ્વારા જુદા જુદા કાર્યક્રમો પ્રસારિત થાય છે તેવી જ રીતે વિજ્ઞાનના નૂતન સાધનો ભાષા પ્રયોગશાળા તો આ બધા જે શૈક્ષણિક સાધનો છે એ સાધનો વિશેનું સૈદ્ધાંતિક જ્ઞાન અને વ્યવહારિક કે પ્રાયોગિક જ્ઞાન મેળવવું પણ ખૂબ જરૂરી છે કેમ કે વર્ગખંડમાં જઈ અને જો શિક્ષકને પોતાને જ એમને ચલાવવાની ક્ષમતા કે જ્ઞાન નહીં હોય તો વર્ગખંડમાં શૈક્ષણિક સાધનોનો એ અસરકારક રીતે ઉપયોગ નહીં કરી શકે માટે શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમની અંદર આ જે શૈક્ષણિક સાધનો છે એ કઈ રીતે કામ કરે છે કઈ રીતે એમનો મહત્તમ ઉપયોગ થઈ શકે થઈ શકે તે ક્ષમતા કેળવવામાં આવે છે ત્યાર પછીનો જો હેતુ છે આપણે તો પ્રશિક્ષણાર્થી પોતાના વર્ગવ્યવહારને રસપ્રદ અસરકારક અને જીવંત બનાવવાની કલા કેળવે એટલે કે શિક્ષક વર્ગની અંદર જઈ અને ઘણી બધી આંતરક્રિયાઓ કરે છે અંતે શિક્ષણનું ધ્યેય શિક્ષણને રોચક બનાવવાનું છે રસપ્રદ બનાવવાનું છે જીવન જીવંત બનાવવાનું છે તો આ જે રસપ્રદ જીવંત અને રોચક બનાવવાના જે કૌશલ્યો છે એ કેળવવા એ શિક્ષક પ્રશિક્ષણનું ધ્યેય છે ત્યાર પછી પ્રશિક્ષણાર્થી માનવીય સંબંધો વિકસાવે એટલે કે પ્રશિક્ષણાર્થીએ શાળામાં જઈ અને માનવ સાથે કામ કરવાનું છે જીવંત બાળકો આચાર્ય શિક્ષક સમાજ વાલી આ બધાની સાથે કામ કરવાનું છે તો આ માનવીય સંબંધો કેળવવાનું કામ પણ શિક્ષકે કરવાનું છે ત્યાર પછી શાળા અને સમાજ વચ્ચે સમન્વય સાધવાની ભૂમિકા ભજવવાની છે સમાજને જે કંઈ શાળા પાસેથી અપેક્ષાઓ છે આ અપેક્ષાઓની પૂર્તિ કઈ રીતે કરવી સમાજની જે કંઈ જરૂરિયાતો છે શાળાને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સમાજનો સહકાર કઈ રીતે મેળવવો આ બધું જ સમજવાની જરૂરિયાત છે એ શિક્ષક માટે છે અને જે શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમનો એક ધ્યેય છે ત્યાર પછી જો આપણે જોઈએ તો રાજ્ય રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણમાં જે પરિવર્તનો આવે છે તો આ પ્રવાહોથી માહિતગાર થવું પણ ખૂબ જરૂરી છે આપણે જોઈએ તો શિક્ષણના ક્ષેત્રમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ આઠમું ધોરણ છે પ્રાથમિક શાળામાં જતું રહ્યું છે તો આ જે પ્રવાહો આવ્યા છે એ પ્રવાહોથી આપણે માહિતગાર થવું ખૂબ જરૂરી છે ત્યાર પછી પ્રશિક્ષણાર્થીઓ ભારતીય જીવનની વાસ્તવિકતા પ્રત્યે સભાનતા કેળવે એટલે કે અંતે આપણે જે દેશમાં રહેતા હોઈએ એ દેશની એ સંસ્કૃતિની વાસ્તવિકતા જાણવી ખૂબ જરૂરી છે કેમ કે આપણા દેશનો સાંસ્કૃતિક વારસો જે છે એમના વાસ્તવિકતા જાણી અને એના આધારે આપણે ભવિષ્યના ઉત્તમ નાગરિકોનું નિર્માણ કરવાનું છે ત્યાર પછી પ્રશિક્ષણાર્થી પ્રત્યાયન કૌશલ્યો અને માહિતી તકનીકીના ઉપયોગ અંગે સમજ કેળવે એટલે કે પ્રત્યાયન કરવું એટલે શું તો કે વિચારોની આપલે કરવી આજે જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો અસરકારક પ્રત્યાયનનો અભાવ છે આજે જેમને જે કહેવું છે એ સામેવાળા સુધી યોગ્ય મેસેજમાં પહોંચતું નથી એટલે આ પ્રત્યાયના કૌશલ્યો ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવામાં આવે તો ચોક્કસ આપણે માહિતી મેળવી શકીએ તો શિક્ષક પ્રશિક્ષણ છે આ ધ્યેયોને ધ્યાનમાં રાખી અને પોતાનો કાર્યક્રમ આગળ વધારે છે થેન્ક યુ